આ મોરપીછના રંગ તને જડે ને ત્યાં કેટલે દૂર મારી વાંસળીના સૂર સંભળાતા પૂરા થાય એટલે દૂર એટલે દૂર હું નહીં આવું રઘુ આ મોરપીછ તારા હાથમાં કેમ મારા હાથમાં કેમ ના હોય સરનામા મોરપીછના બદલાતા હોય છે અને શ્યામના પણ સંતોકબેન નોકરી પણ કરતા હતા પણ મને કેન્સર થયું એટલે મારી સેવા ચાકરી કરવા માટે સંતોકે નોકરી છોડવી પડી કેમ શ્યામલી રઘુ સાથે લગ્ન કરવા છે માં એક દિવસ તો કોકણા થવાનું જ છે ને એક ઓક દિવસ કોકના બનવાનું આવશે તો પરણી જઈશ માં અત્યારે આવા વિચાર નહોતી કરતી એ ફિલ્મમાં હિરોઈનનું નામ રાધા નહોતું તો મને યાદ છે ત્યાં સુધી એ ફિલ્મમાં હિરોઈનનું નામ રાધા તો નહોતું જ કોણ છો રાજ તમે રાજ શ્યામલી આજે અહીંયા સ્ટુડિયોમાં તું ને હું ફક્ત બે જ જણા આજે તને તને મારાથી કોઈ નહીં બચાવી શકે ક્યાં જઈશ છટકીને આ શું બોલી રહ્યા છો રાજ મને એથી જવા દો બચા મને એથી જવા દો એ ભગવાન બચાવ આ છોકરીને મજાક શું એની પણ ખબર નહીં પડતી હોય હે ઈશ્વર બચાવ મને મજાક આ મજાક હતી રાજ આવી મજાક હોય અરે તો મજાક કેવી હોય હે કેવી હોય મજાક આવી ના હોય મજાક તમને ખબર છે કેટલી ગભરાઈ ગઈ હતી ઓકે ભાઈ મને એટલી બધી ખબર નહીં કે તું મજાકથી આટલી બધી ગભરાઈ જાય છે આજ પછીથી મારી સાથે આવી મજાક નહીં કરતા ક્યારે ઓકે 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 સોરી સોરી બાબા સોરી હવે પછી આવી કોઈ દિવસ મજાક નહીં કરું પણ સામે એક વાત કે ઠીક છે આ તો મજાક હતી પણ ભગવાન ના કરે ને કોઈ દિવસ તારી સાથે આવી ગંભીર વાત સાચે જ જીવ લઉં કાં તો જીવ દઈ દઉં અરે અમારી ચુંદડી પર જો ડાક પડે તો અમે ન ચલાવી રહીએ ને અમારા હાથ દાંતડું કે તલવાર ચલાવી શકે એમ છે સોરી બાબા સોરી હવે પછી આવી કોઈ દિવસ મજાક નહીં કરું ઓકે ચલ બેસ બેસ થોડી વાતો કરીએ બેસ ના મારે માવડું થાય છે મા ઘરે વાટ જોતી હશે આજે લજ્જા આવવાની હતી પણ પણ ખબર નહીં હજી સુધી એ કેમ ના આવી અરે કઈ વાંધો નહીં શ્યામલી તને જો વાંધો ના હોય તો હું આજે તને ઘરે મૂકી દઈશ આપણે ખૂબ સારા મિત્રો છીએ ઘણા સમયથી ઘણી બધી વાતો નથી કરી બેસ થોડી વાતો કરીએ બેસ પણ થોડી વાત બેસ શું વાત કરવી છે રાજ શ્યામલી મારે તારી પાસે આજે ગીત સાંભળવું છે અત્યારે અરે અત્યારે શું ગીત ના તો કોઈ ટાણ હોય હોય ને દરેક વાત નું એક ટાણ હોય નહીતર વાત વાત જ રહી જાય અવસર ના બને વાત સાચી છે તારી ઓકે ચાલ હું તને ઘરે મૂકી જાઉં નહીં તો આપણા મળ્યાની વાત ફક્ત વાત જ રહેશે કોઈ દિવસ ટાણું નહીં બને ચાલ Thank you.
चलो क कबूतर नो क लख्यो ढोलक लख्यो ना मैं तो क काजल लख लख्यो जे चलते ढोलक तू सुधरवानो नाम नहीं लेने तो हूं तने मुर्गो बनाई दईश अने गीगा तू शू करे छे ते क लख्यो ते तो क काजल नो क नथी लख्यो ने मने तो एवं लागे छे के गीगा को काजल नो क नथी लख्यो क करिश्ना नो क लख्यो छे दूधी मारी सारा माथा मा भणवाना समय भणवानु मस्ती नहीं करवानु चलो आगळ लखो ख खाड़िया नो ख लख्यो गीगा ख उपरथी कोई हीरोनी आवे छे आने कह दऊ तो नाम ढोलक छे ने हां मारी साथे वो मगन माय निकलवानी गन बाबा ने बगाड़ी नाखे मम्मी मारो नाम गीगो धर्मेंद्र नु नाम सांभू के ने ए तो पहला बदन ने बहुत गरबा पार्टो करतो थो है ने ए जा नानो हतो ने तारे ने बदा गीगो गन बोलाता था बात समझ ना आवी शू आतो करो छो तुम बन्ने ना 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 આ ગીગો મને કક્કો વરાક પડી શીખવતો હતો અને પેલા મને બેસી હવે ઘણી શીખ્યા એમ જાઓ ભણો બંને જણા જાઓ જાઓ સંતોક બેન આ છોકરાઓ તમને ભણાવે એવા છે એમ બહુ સારું હવે સંતોક બેન શાના કહો છો વહુ છું તમારી સંતોક અમને ભણાવું કોકતી આ છોકરાઓને ભણાવો છે એમ આમ જુઓ તો તમારા જેવું ભણેલા ગણેલા અમે નથી તો હજાર વાર તમને કહ્યું છે આવી વાતો નહીં કરવાની પણ બહુ સારું હવે ઓછું શા માટે લાવો છો હવે હું જ્યારે ગીગા અને ઢોલકને ભણાવવા બેસું ને ત્યારે તમે મને સાથ આપજો આપણે બંને સાથે બેસીને એટલા બૈયાઓને ભણાવીશું હા યાચો સંતોક આ કેપી બહુ ઘેર શામી ને સ્ટુડિયો પર લેવા ગઈ ત્યારે મેં આ જોયું રાજે શામી નો હાથ પકડ્યો ને એ વખતે ત્યાં કોઈ નહોતું એ વખતે ત્યાં કોઈ હતું કે નહીં અગર તેનું નથી લજ્જા દિલ તોડી નાખે એવી વાત તો એ છે કે કોકે કોકે શામલીનો હાથ ચાલ્યો તે કોઈ દી શામલીને કહ્યું કે તારા મનમાં શું છે કોઈના હાથ ઝાલવાથી તારા દિલ તૂટી જતા હોય તો તારે વાત શામલીને કરવી જોઈએ ના રઘુ રઘુ મેં તને પહેલા પણ કહેલું છે કે તારા મનમાં શ્યામલી માટે જે પણ કઈ છે એ તું શ્યામલીને શું કહું એને શું કહું બાળપણથી હારે મોટા થયા નથી ખબર પડતી એને તને ખબર પડે છે આપણે હારે મોટા થયા છીએ જીવ તો મારો રૂંધાય છે જ્યારે તારા મોઢે શ્યામલીનું આ રીતે નામ સાંભળું છું ને ત્યારે પણ મારે તારો પ્રેમ ભેટ સોગાદની જેમ નથી જોતો રઘુ માથે માટીનો ઘડો હોય એમ તારા પ્રેમને માથે મેલીને ગામ વચ્ચે નથી નીકળવું મારે લોહીના ટશિયા ફૂટી જાય ને છતાંય જીવ આખે આખો અમળી જાય છતાંય છૂંદડા છૂંદાયા હોય ને એમ મારા કપાળે નામ લખવું છે તારું લજ્જા તું જાણે છે કે રવા દે રઘુ રવા દે તારે તારો બચાવ કરવાની કોઈ જરૂર નથી તુમારી હામું જુએ તો ઠીક નહીતર હું તો જોયા કરીશ તને જીવનભર તું તારી વાત કર શ્યામલીને જે પણ કંઈ બન્યું એ વિશે તું વાત કરવાનો છે કે હું કરું મારાથી શ્યામલીને કોઈ સવાલ નહીં થાય એકોક બીજાની અરે ભલે થઈ જતી એકોક બીજાની મારામાં જ કઈ ખોટ હશે મારામાં જ કઈ ખોટ હશે કે એને મારી આંખો નથી દેખાતી મારું મોઢું નથી દેખાતું એને હું નથી દેખાતો પણ લજ્જા મારે મારા હૈયે
શ્યામલી માટે ફરિયાદ લઈને નથી જીવવું, એના માટે હેત લઈને જીવવું છે. અરે એ કોઈ બીજાએ એનો હાથ ઝાલ્યો, એમાં 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 હું મારા હેતને શા માટે ઝાંખું પાડું? કે મારું હેત કઈ એટલા નમાલા નથી એમ? આતે કઈ કોના હૈયામાં હેત વધારે છે એ બતાવવાની હોડ લાગી છે. જગુ, આપણે હારે મોટા થયા છીએ એટલે તને કહું છું કે ઝટ શ્યામલી પાસે જા ને પૂછી નાખ કે ઈ તારી હારે લગ્ન કરવા તૈયાર છે કે નહીં, એટલે પાર આવે આખી વાતનો. લજ્જા. હા રઘુ, તું ને શ્યામલી જે સંતા કુકડી રમો છો એમાં કચ્ચર ઘાણ કોનો થઈ રહ્યો છે જાણે છે? મારો. રઘુ, શ્યામલી તને ના પાડશે ને તોય તારું ઘર તો ભરાશે જ, હું ભરીશ. રઘુ, તારું ઘર તો ભરાવાનું જ છે, શ્યામલી ના પાડે કે હા પાડે. પણ જો શ્યામલી હા પાડે તો તો કોક દી થોડી વાર મારો વિચાર કરજે કે તમારી હંગાત નાની હતી ને ત્યારે લજ્જા નામની એક છોડી ઘર ઘર રમતી હતી, એનું શું થયું? શ્યામલી નામ છે એનું. અરે અદ્ભુત ગાય છે, અદ્ભુત. ક્યા બાત હૈ? શું કહ્યું? એના ગીતો તમારે સાંભળવા પડશે. એમ કેમ? હવે તમને મારામાં વિશ્વાસ નથી રહ્યો કે? અરે કેપીનું બોલેલું પથ્થર પર લકીર સમજો. હા મીનાક્ષી, હા એના પણ થોડા ઘણા ગીતો લીધા છે આલ્બમમાં. હા સરસ ગાય છે, હા સરસ ગાય છે, પણ શ્યામલીની વાત તો કઈ ઓર છે. હા ઓકે ઓકે, બાય બાય મિત્ર સર, બાય. અરે સાંભળે છે બાવા? આવ્યો. શું? મેં તો કે છે આ વખતે મીનાક્ષી ના ગીતો આટલા ઓછા કે? લો એવું તો બધાય કેવા લાગે ભી. હે આપણે બે જણા છે ને ખાલી આ શ્યામલી ના નામ નું રટણ કર્યા કરીએ છે, પણ એ હકીકતમાં મીનાક્ષી હજુ શ્યામલી કરતા વધારે લોકપ્રિય છે. બાબા બસ એક વાર શ્યામલી ના ગીતો, શ્યામલી નો અવાજ, શ્યામલી નું રૂપ લોકો પાસે પહોંચવા દે. અરે આખી દુનિયામાં જાદુ ચાલશે કેપી નો. હા એ બાબા, હા આ મીનાક્ષી કેમ હમણાંથી બહુ ઓછી દેખાય છે? કેપી, મીનાક્ષી ઓછી દેખાય છે એ વાત તો જવા દે, પણ મને હમણાં એવા સમાચાર મળ્યા છે કે મીનાક્ષી હાવ બદલાઈ જઈ છે. વાતે વાતે લોમ્બી લવિંગિયાની આમ લૂમ ફોડતી મીનાક્ષી એકદમ બદલાઈ ગઈ છે. મીનાક્ષી બદલાઈ ગઈ છે, પણ બદલાઈને લાગે છે કેવી? હે એકદમ મેડ ઇન ઇન્ડિયા. ગુડ મોર્નિંગ કેપી. હાય, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ મસ્તિન બાવા. શું કરો મસ્તિન બાવા? કેપી કેવી આજે પહેલી વાર જોને મારું આખું નામ કોક બોલ્યું, મસ્તિન બાવા. હા 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 હા, એ પરખમાં મારું આખું નામ બોલાયેલું, મસ્તિન બાવા હાજર હો. કારણ પછી ને મારું આખું નામ આજે પહેલી વાર સાંભળ્યું. બાકી મારી હાલત તો આપણે જેલું સિનેમા જોવા જઈએ
અને તો ડોરકીપર ઉભો હોય ટિકિટ પાડી લે ને એ ભી મારા નોમની હાલત આ લોકોએ કરી નાખી છે. મસ્તીન બાવા ઓછું બોલો, થાક લાગશે તમને. બાય ધ વે કેપી, આજે હું બહુ જ ખુશ છું. ચલો વાહ, આનંદ થયો. પણ તું ખુશ શા માટે છે જણાવીશ તો મને વધારે આનંદ થશે. નહીં 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 કેપી, આજે નહીં, પછી ક્યારેક. આજે હું કેવી લાગું છું? એકદમ ખુશ લાગો છો. એવું નહીં મસ્તીન બાવા, આજે હું ખુશ તો લાગું છું, પણ હું સુંદર લાગું છું કે નહીં? એવું તો છે ને, મેં મારી બાલી ઉંમરમાં જાણ પ્રેમ કર્યો હતો ને, તાણ મારી પ્રેમિકાને નતો પૂછી હતી. એવું કઈ જ નતો હક્યો કે તું આજે ખૂબ સુંદર લાગે. આજે તો શું કે બસ આજે છું ને, તું ખૂબ 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 સુંદર લાગે છે. અને એનાથી વધારે આજે તું ખૂબ 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 ખુશ લાગે છે, ખૂબ ખુશ લાગે છે. બસ આમ જ તમે લોકો ખુશ રહો, ખુશ રહો બેટા. બેટા કેબી, કેબી તમે મને બેટા કહી? સોરી, અમસ્તાજ અમસ્તાજ કેબી કેબી કેબી. તમને ખબર છે કે કોઈ આવી રીતે મારી સાથે આત્મીયતાથી વાત કરે તો મને નથી ગમતું. અરે મારો બાપ પણ જ્યારે મને બેટા કહીને બોલાવે છે ને, ત્યારે નફરત થઈ જાય છે આ સંબંધો ઉપર. તમારા મોઢે મારા માટે બેટા શબ્દ સાંભળીને ખૂબ જ સારું લાગ્યું, ખૂબ જ સારું લાગ્યું મને. કેબી, આજે હું પણ તમને એક વાત કહીશ, સારું લગાડજો. ભગવાન કરે ને તમારા ત્યાં કોઈ એવું આવી જાય કે જેને હંમેશ માટે તમે બેટા કહીને બોલાવો. મીનાક્ષી, એવો કોઈ આવવાનો જ છે. શું? મારી કાર સાચે જ? યસ કેપી, આ ખૂબ ખૂબ સારા સમાચાર છે. કેપી, આટલા સારા સમાચાર આપે એટલે તમારા માટે આ ફૂલ. એક્ચ્યુઅલી આ ફૂલ હું લાવી હતી રઘુ માટે, પણ તમે આટલા સારા સમાચાર આપ્યા ને એટલે હું તમને આપું છું. લો, તમને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ઓકે, બાય કેપી. બાય બાય મસ્તી બાવા. બાય બાય. સરસ ફૂલ છે નહીં? સરસ ફૂલ છે, પણ મારા માટે નહોતું, રઘુ માટે હતો. એનો મતલબ એ થયો કે રઘુ અને મીનાક્ષીના સંબંધો એકબીજાને ફૂલને આપલે કરવા જેટલા આત્મીય તો છે. બાવા, તપાસ કર સાચી વાત શું છે. રઘુ દાન આપવી પડશે આ મીનાક્ષીના, દાન આપવી પડે. હા, અરે શું રોર વાળું છે, વાહ ક્યા વાત હે, વાહ ખૂબી થી, વાહ ખૂબી થી, અરે વેળ વાળું છે. શ્યામલીએ બરોબર નો પાઠ ભણાવ્યો છે.